वलसाड शहर में वांसदाना धारासभ्य अनंत पटेल की आगेवानी हेठ आदिवासी अस्तित्व बचाव संयुक्त संघर्ष समिति द्वारा विशाल रेली योजवामां आवी हती। वलसाड शहर कल्याण बाग पास हजारों की संख्या में आदिवासी समाज भाईओ बहनों उपस्थित रही डीजे साथ रेली आकार जिला कलेक्टर कचेरी पहुंची ने रिवर लिंक योजना सहित मुद्दे प्रांत अधिकारी ने आवेदनपत्र सुपरत कर। आ कार्यक्रम में धरमपुर राजकीय अग्रणी कल्पेश पटेल वलसाड महिला अग्रणी जयेश पटेल सहित आदिवासी समाज उपस्थित रहा था। આપણી વચ્ચે પ્રકૃતિ પૂજાનું સામાન આવી ગયું છે। તમામ આદિવાસી ભાઈઓ આપણી પોતાની જગ્યાએ બેસી જજો। રિવલિંગ પ્રોજેક્ટ અને ભારતમાલા પ્રોજેક્ટ જે દક્ષિણ ગુજરાતમાંથી થઈ રહ્યો છે એ પ્રોજેક્ટના વિરોધમાં અમે આ 14મી રેલી વલસાડ જિલ્લા મથકે રાખી છે। 14મી રેલીમાં અમારું એક જ સૂત્ર છે કે આ પ્રોજેક્ટો બંધ થવા જોઈએ। આદિવાસી સમાજની જળ જંગલ જમીન જે લૂંટાઈ રહી છે એના વિરોધમાં આદિવાસી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે। આદિવાસી સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે, સંસ્કૃતિનો પ્રશ્ન છે। ત્યારે તાત્કાલિક અસરથી અમારી જે માંગણી છે એ અમારી માંગણી શ્વેતપત્રની છે, શ્વેતપત્રની પૂરી થવી જોઈએ। જો અમારી માંગણી સરકાર ન સ્વીકારશે તો આવનારી વિધાનસભામાં અમે ભાજપને ભગાડીશું। અત્યાર સુધીમાં આટલી રેલી કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, શું લાગે છે આગામી દિવસમાં ફરીથી રેલી કરવી પડશે? આ અમારું આંદોલન કોઈપણ ભોગે વિશ્વાસે ચાલતું જ રહેશે અને ફરક પડ્યો છે ઘણો, કારણ કે એમણે જે સ્વીકારતા ન હતા આવી કોઈ પ્રોજેક્ટ નથી, તેઓ હવે સ્વીકારતા થયા કે આ પ્રોજેક્ટ અમે સ્થાયી કરીએ છીએ। અને મુખ્યમંત્રી ગાંધીનગરથી સુરત આવીને પ્રેસ કરીને કીધું કે અમે રદ કરીએ છીએ, પરંતુ અમને આ ભાજપની સરકારમાં અમને કોઈ પણ જાતનો ભરોસો વિશ્વાસ નથી, એટલે અમને શ્વેતપત્ર જોઈએ છે। આગામી દિવસમાં અમે નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની વાતો કરી રહ્યા છીએ। આગામી દિવસમાં નેશનલ હાઈવે પર 10 દિવસના ડેરા નાખીને, તંબુ નાખીને ત્યાં જ અમે ભોજનની પણ વ્યવસ્થા કરીશું, અમારા ગાય અને પશુઓને પણ ત્યાં જ લાવીશું અને ત્યાં જ રાખીશું। ખાસ કરીને બીજા પણ ઘણા મુદ્દાઓ આદિવાસીઓ આજે બેનરો સાથે જોવા મળ્યા હતા, શું કહેશે એ વિશે? દક્ષિણ ગુજરાતમાં 30 જેવા મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે, એના કારણે આદિવાસી સમાજની અસ્મિતા પર ખતરો છે, આદિવાસી સમાજની સંસ્કૃતિ પર ખતરો છે, પરંતુ આ વખતે આદિવાસી સમાજે ઠાની લીધું છે કે આ વખતે અમે ભાજપને ભગાડીશું અને પ્રોજેક્ટના વિરોધમાં અને પ્રોજેક્ટ રદ કરતી સરકારને લાવીશું। પીએમ આજે અહીંયા સુરતમાં જ છે, તો એમની પાસે કઈ રીતની અપેક્ષા છે? અમે પ્રધાનમંત્રી પાસે આશા અપેક્ષા રાખીએ છીએ કે અમે આદિવાસી સમાજ છે એ સાંજે મોજ નથી કરતા, પરંતુ અમારી જમીન જંગલ બચાવવા માટે અમે ચિંતા કરીએ છીએ અને ચિંતામાં અમારો દિવસો જાય છે।